विद्यार्थी मित्रों, हवे आज आप नवो टॉपिक कंजंक्शन्स एटले के संयोजकों तेना विषे शीखवानू छे। कंजंक्शन जेने आपणे गुजराती में कहीए छे संयोजक अने आपणी सरल भाषा में कहीए तो जोड़तो शब्द। कंजंक्शन कहेवाय कोने? तो बे शब्दों, बे शब्द समूहों के बे वाक्यों ने जे शब्द वड़े आपणे जोड़िए एवा शब्द ने संयोजक एटले के कंजंक्शन कहेवामां आवे छे। ज्यारे तमे कोईपण बे वाक्यों ने, बे शब्दों ने के बे शब्द समूह ने जोड़वा माटे संयोजकनो उपयोग करो छो तो त्यार पछी ए एक ज वाक्य बनी जाए छे। હવે અંગ્રેજી ભાષામાં ઘણા બધા સંયોજકો છે, એમાંના કેટલાક સંયોજકો આપણે આજે શીખવાના છે। એમાં પહેલું છે એન્ડ। એન્ડ જેનો ગુજરાતી અર્થ થાય છે અને। એન્ડનો ઉપયોગ આપણે સંયોજક તરીકે ક્યારે કરી શકીએ? તો જ્યારે તમને જે બે વાક્યો આપેલા છે એ બે વાક્યોમાં બે અલગ અલગ કર્તા આપેલા હોય, કર્મ આપેલા હોય, વિશેષણ આપેલા હોય કે સર્વનામ આપેલ હોય તો આવા વાક્યોને જોડવા માટે એન્ડનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત બે અલગ અલગ વાક્યોને પણ તમે એન્ડ વડે જોડી શકો છો। એન્ડના ઉદાહરણો જોઈએ તો પહેલું, દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ। દિવ્યા એક બુદ્ધિશાળી છોકરી છે। દિવ્યા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ। દિવ્યા એક મહત્વાકાંક્ષી છોકરી છે। હવે આ વાક્યમાં એક જ વ્યક્તિ વિશે વાત કરી છે અને એ છે દિવ્યા, પણ દિવ્યાની બે વિશેષતા દર્શાવેલી છે અને એ વિશેષતામાં પહેલી વિશેષતા છે દિવ્યા એક બુદ્ધિશાળી છોકરી છે। ઇન્ટેલિજન્ટ વિશેષતા દર્શાવતો શબ્દ વિશેષણ છે અને બીજી વિશેષતા છે એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી। તો આ બંને વિશેષતાઓ વડે આપણે વિધાનને જોડવું હોય તો એન્ડનો ઉપયોગ કરવો પડે છે। તો વાક્ય કેમ લખાય? દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ। ત્યારબાદ હવે મૂકશું સંયોજક એન્ડ। એન એમ્બિશિયસ ગર્લ, દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ એન્ડ એન એમ્બિશિયસ ગર્લ। દિવ્યા એક બુદ્ધિશાળી અને મહત્વાકાંક્ષી છોકરી છે। તો જે વાત આપણે અહીંયા બે અલગ અલગ વાક્યમાં કરવા માગતા હતા એ જ વાત આપણે એન્ડની મદદથી એક જ વાક્યમાં દર્શાવી છે। બીજું વિધાન જોઈએ તો નેહા ઇઝ ડાન્સિંગ, નેહા નૃત્ય કરી રહી છે। ગીતા ઇઝ ડાન્સિંગ, ગીતા નૃત્ય કરી રહી છે। આ બંને વાક્યો તમે જોશો તો ખ્યાલ આવશે કે બંને વાક્યમાં કર્તા અલગ અલગ છે। પહેલા વાક્યમાં નેહા કર્તા છે અને બીજા વાક્યમાં ગીતા કર્તા તરીકે આપેલ છે। તો આ બંને કર્તાને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરશું અને વિધાન લખશું નેહા, ત્યાર પછી સંયોજક એન્ડ, ત્યારબાદ બીજો કર્તા લખાશે ગીતા। હવે ખાસ ધ્યાન આપો, અહીંયા નેહા એન્ડ ગીતા એક જ વાક્યમાં બે નામ આવી ગયા છે, મતલબ હવે વાક્ય બની ગયું છે બહુવચનનું। તો વાક્ય બહુવચનનું બની ગયું છે તો સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવો પડશે। તો હવે ઇઝ ન લખતા બહુવચનનું ક્રિયાપદ આર લખવું પડશે, નેહા એન્ડ ગીતા આર, અને ત્યાર પછી ડાન્સિંગ।
नेहा अने गीता नृत्य करी रहिया छे, तो आम एंड नो उपयोग अलग अलग करता, कर्म, विशेषण, सर्वनाम के अलग अलग वाक्यों ने जोड़वा माटे थाई छे। त्यार पछी बीजू संयोजक छे अने ए छे बट। बट जेनो गुजराती अर्थ थाई छे पण अथवा परंतु। हवे बट छे एने आपणे संयोजक तरीके वापरीए क्यारे? तो तमने जे बे वाक्यो आप्या छे आ बन्ने वाक्यो ज्यारे विरोधी भाव दर्शावता होई ત્યારે આપણે બટનો ઉપયોગ કરી શકીએ છીએ। એના ઉદાહરણમાં જોઈએ તો પહેલું, આઈ ઇન્વાઇટેડ સુજલ, મેં સુજલને આમંત્રણ આપ્યું। હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, તે ઉજવણી માટે ન આવ્યો। હવે પહેલા વાક્યમાં વાત કરી છે આમંત્રણ આપવાની, પણ બીજું વાક્ય છે એનો વિરોધી ભાવ દર્શાવે છે કે આમંત્રણ આપ્યું છે છતાંય સુજલ આવ્યો નહીં। તો બીજું વાક્ય એ પહેલા વાક્યનો વિરોધી ભાવ દર્શાવે છે અને માટે આવા વિધાનને બટ વડે જોડવામાં આવે છે। તો વાક્ય લખાશે, આઈ ઇન્વાઇટેડ સુજલ but he did not come for the party, I invited sujal, મેં સુજલને આમંત્રણ આપ્યું। બટ પણ હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, તે ઉજવણી માટે ન આવ્યો। બીજું વિધાન, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે। ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, બાળકો બગીચામાં રમી રહ્યા છે। હવે પહેલાં વાક્યમાં કીધું છે ક્રિયા થાય છે વરસાદ વરસવાની, હવે જ્યારે વરસાદ વરસતો હોય તો બાળકોએ રમવાની ક્રિયા શું કરી દેવી જોઈએ? બંધ કરી દેવી જોઈએ। એને બદલે વિરોધી ભાવ દર્શાવેલો છે કે વરસાદ વરસવાનું ચાલુ છે અને સાથે સાથે બાળકોની રમવાની ક્રિયા પણ ચાલુ છે। તો આ જે બીજું વિધાન છે એ વિરોધી ભાવ દર્શાવે છે, તો આવા વિધાનોને જોડવા માટે બટનો ઉપયોગ કરાય। વાક્ય આ રીતે લખાશે, ઇટ ઇઝ રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે, બટ પણ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, વરસાદ વરસી રહ્યો છે પણ બાળકો બગીચામાં રમી રહ્યા છે। તો આમ વિરોધી ક્રિયા જ્યારે દર્શાવવી હોય ત્યારે આવા વિધાનોને બટ વડે જોડી શકાય છે। ત્યાર પછી ત્રીજું કન્જંક્શન અને એ છે ઓર। ઓર જેના બે ગુજરાતી અર્થ થાય છે, અથવા અને નહીતર। ઓરનો કન્જંક્શન તરીકે અલગ અલગ ઉપયોગ કરી શકાય છે, જેમાંનો પહેલો ઉપયોગ છે વિકલ્પનો ભાવ સૂચવવા માટે। જ્યારે તમારે વાક્યમાં વિકલ્પનો ભાવ દર્શાવવો હોય ત્યારે ઓરનો ઉપયોગ કરવામાં આવે છે। કઈ રીતે તેનું એક્ઝામ્પલ જોઈએ તો પહેલું, યુ કેન વેઇટ હિયર, તમે અહીં રાહ જોઈ શકો છો। યુ કેન ગો હોમ, તમે ઘરે જઈ શકો છો। હવે આ વિધાનમાં તમને બે વિકલ્પો આપેલા છે। પહેલો વિકલ્પ છે
અહીંયા રાહ જોવાનો વિકલ્પ, અને બીજો વિકલ્પ છે ઘરે જવાનો વિકલ્પ. તો જ્યારે આપેલા બે વાક્યોમાં બે વિકલ્પો આપેલા હોય તો તેને તમે ઓર વડે જોડી શકો છો. તો વિધાન કઈ રીતે બને? યુ કેન વેઇટ હિયર, આ પહેલો વિકલ્પ, તમે અહીં રાહ જોઈ શકો છો. ઓર અથવા ગો હોમ, ઘરે જઈ શકો છો. તો આમ બંને વિકલ્પોને એક જ સાથે લખવા માટે તમે તેની વચ્ચે ઓર મૂકી અને વાક્ય દર્શાવી શકો છો. ત્યાર પછી આપણે જોયું ઓરમાં બીજો ઉપયોગ છે, અને એ છે પરિણામ દર્શાવવા માટે. જ્યારે તમને વાક્યમાં, બે વાક્યોમાંથી કોઈ એક વાક્યમાં કોઈ એક ક્રિયા આપી છે અને આ ક્રિયા જો ન કરવામાં આવે તો બીજું વાક્ય એનું પરિણામ આપેલું હોય, તો આવા વાક્યને જોડવા માટે પણ ઓરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રન ફાસ્ટ, ઝડપથી દોડો. યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જાશો. હવે પહેલા વિધાનમાં ક્રિયા આપી છે રન ફાસ્ટ, ઝડપથી દોડવાની ક્રિયા, અને જો આમ નહીં કરો તો બીજું વાક્ય છે એ તેનું પરિણામ દર્શાવે છે, અને પરિણામ છે યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જાશો. તો આવા વિધાનને ઓર વડે જોડી શકાય છે. તો વિધાન જોડાશે આ રીતે, રન ફાસ્ટ, ઝડપથી દોડો, ઓર નહીતર, યુ વિલ મિસ ધ બસ, તમે બસ ચૂકી જશો. તો આમ આપણે ઓરના બે ઉપયોગ જોયા, કે જ્યારે વાક્યમાં બે વિકલ્પો આપેલા હોય તો બંને વિકલ્પોને આપણે ઓરની મદદથી જોડી અને વાક્ય છે તેને લખી શકીએ છીએ. અને બીજો ઉપયોગ જોયો પરિણામ દર્શાવવા માટે, કે એક વાક્યમાં કોઈ ક્રિયા આપેલી હોય અને આ ક્રિયા કરવામાં ન આવે તો બીજું વાક્ય જ્યારે એનું પરિણામ દર્શાવતું હોય ત્યારે આવા વાક્યોને ઓર વડે જોડી શકાય છે. ત્યાર પછીનું સંયોજક છે એ છે અધરવાઇઝ. અધરવાઇઝ જેનો ગુજરાતી અર્થ થાય છે નહીંતર. સૌથી પહેલાં તો આપણે કહી દઈએ કે અધરવાઇઝ છે એ ઓરનું સમાનાર્થી છે, એટલે અધરવાઇઝને બદલે તમે ઓરનો અથવા ઓરને બદલે અધરવાઇઝનો ઉપયોગ કરી શકો છો. હવે અધરવાઇઝ છે એ ક્યારે વપરાય છે? તો વિપરીત પરિણામ કે અસર દર્શાવવા માટે, જે મેં તમને અહીંયા વાત કરી છે એની માટેના એક્ઝામ્પલ જોશું, વધારે ખબર પડશે. પહેલું, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, મહેરબાની કરીને સત્ય કહો. ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ, આચાર્ય તમને સજા કરશે. હવે પહેલા વાક્યમાં વાત થઈ છે સત્ય કહેવાની, અને જો આમ નહીં કરવામાં આવે તો એની અસર શું પડશે, એનું પરિણામ શું આવશે એ તમને બીજા વાક્યમાં કીધું છે. બીજા વાક્યમાં શું કીધું છે? આચાર્ય તમને સજા કરશે. તો આવા વિધાનને તમે અધરવાઇઝ વડે પણ જોડી શકો છો. વિધાન આ રીતે લખાશે, પ્લીઝ ટેલ ધ ટ્રુથ, અધરવાઇઝ ધ પ્રિન્સિપાલ વિલ
punish you. Please tell the truth. मेहरबानी करीने सत्य कहो. Otherwise, नहींतर. हवे आ विधान छे नु परिणाम छे. आचार्य तमने सजा करशे. तो आ रीते तमे और ने बदले अदरवाइज नो उपयोग करी शको छो. एनु बीजू एग्जाम्पल जोईए. राइट फास्ट, झड़पथी लखो. यू विल नॉट कम्प्लीट ध पेपर. तमारू पेपर पूरू थशे नहीं, अथवा तमे पेपर पूरू करशो नहीं. हवे पहला वाक्य में क्रिया आपी छे झड़पथी लखवानी क्रिया, राइट फास्ट. અને જો આમ નહીં કરવામાં આવે તો બીજું વાક્ય છે એની અસર કે એનું પરિણામ દર્શાવે છે કે તમારું પેપર પૂરું થશે નહીં. તો આવા વિધાનોને જોડવા માટે અધરવાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો કઈ રીતે વિધાન લખાશે? રાઇટ ફાસ્ટ. અધરવાઇઝ you will not complete the paper. Write fast, ઝડપથી લખો. નહીંતર, otherwise, you will not complete the paper. તમારું પેપર પૂરું થશે નહીં. તો આમ અધરવાઇઝનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો તમને જે બે વાક્યો આપેલા છે એમાં પહેલા વાક્યમાં કોઈ એક ક્રિયા આપેલી હોય અને બીજું વાક્ય છે એ એની વિપરીત અસર અથવા તો એ ક્રિયા કરવામાં ન આવે તો એનું પરિણામ દર્શાવતું હોય, ત્યારે આવા વાક્યોમાં અધરવાઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનું સંયોજક છે એ છે સો અને ધેરફોર. સો અને ધેરફોર જેના ગુજરાતી અર્થ છે તેથી અને માટે. હવે આ બંને સંયોજક છે એ સમાનાર્થી છે અને સમાનાર્થી છે એટલે તમે બંનેને એકબીજાને બદલે વાપરી શકો છો. તો સો અને ધેરફોર એ ક્યાં વાપરી શકાય? પહેલો ઉપયોગ એમાં જુઓ, તમને જે બે વાક્યો આપેલા છે એમાંથી કોઈ એક વાક્ય એક ક્રિયાનું કારણ દર્શાવતું હોય અને બીજું વાક્ય છે એ ક્રિયાનું પરિણામ દર્શાવતું હોય, ત્યારે આવા વાક્યોને તમે સો અથવા તો ધેરફોરની મદદથી જોડી શકો છો. ફરી કહું છું, સો અને ધેરફોરનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો તમને જે બે વાક્યો આપ્યા છે એમાંથી એક વાક્ય છે એ ક્રિયાનું કારણ દર્શાવતો હોય અને બીજું વાક્ય એ ક્રિયાનું પરિણામ દર્શાવતું હોય, ત્યારે આવા વિધાનોને જોડવા માટે તમે સો અને ધેરફોરનો ઉપયોગ કરી શકો છો. હવે મેં તમને કીધું કે આ બંને શબ્દો સમાનાર્થી છે એટલે તમે એકને બદલે બીજો શબ્દ એ વાક્યમાં સંયોજક તરીકે લઈ શકો છો. એના એક્ઝામ્પલ આપણે જોઈએ. Mother was busy. She could not come for the function.
Meeta is not well. She will not come to school. હવે અહીંયા પહેલું ઉદાહરણ. મધર વોઝ બિઝી. માતા વ્યસ્ત હતા. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. તે કાર્યક્રમ માટે આવી ન શક્યા. હવે પહેલા વાક્યમાં આપણે કીધું છે મધર વોઝ બિઝી. માતા અથવા મમ્મી વ્યસ્ત હતા. તો વ્યસ્ત હોવું એક કારણ છે અને એનું પરિણામ શું આવ્યું. તો કે તે કાર્યક્રમમાં આવી શક્યા નહીં. તો બીજું વાક્ય છે એ તેનું પરિણામ દર્શાવે છે. તો આવા વિધાનોને જોડવા માટે આપણે સો અથવા ધેરફોરનો ઉપયોગ કરી શકીએ. તો આ વિધાન લખાશે મધર વોઝ બિઝી. સો, હવે સો ન લખવું હોય તો ધેરફોર પણ લખી શકાય. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. મધર વોઝ બિઝી. માતા વ્યસ્ત હતા. સો, તેથી અથવા માટે. શી કુડ નોટ કમ ફોર ધ ફંક્શન. તેણી કાર્યક્રમમાં આવી ન શક્યા. હવે અહીંયા પહેલા વાક્યમાં વ્યસ્ત હોવું એક કારણ છે અને એનું પરિણામ આપણને આપેલું છે કાર્યક્રમમાં આવી ન શકવું. તો આવા વિધાનને જોડવા માટે આપણે સો અથવા ધેરફોરનો ઉપયોગ કર્યો છે. બીજું એક્ઝામ્પલ, મીતા ઇઝ નોટ વેલ. મીતાને સારું નથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તેણી શાળાએ આવશે નહીં. હવે પહેલા વાક્યમાં આપણને કીધું છે મીતા ઇઝ નોટ વેલ. મીતાને સારું નથી. તો સારું ન હોવાની વાત એ કારણ છે અને એનું પરિણામ આપણને બીજા વાક્યમાં આપેલું છે કે તેણી શાળાએ આવશે નહીં. તો આવા વિધાનને જોડવા માટે આપણે સો અથવા ધેરફોર વાપરી શકીએ. તો આ વિધાન કઈ રીતે બનશે? મીતા ઇઝ નોટ વેલ. મીતાને સારું નથી. ધેરફોર, માટે. ધેરફોરને બદલે સો પણ વાપરી શકો. સો, શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. મીતા ઇઝ નોટ વેલ. મીતાને સારું નથી. ધેરફોર, માટે. અથવા તો સો એટલે તેથી. શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તેણી શાળાએ આવશે નહીં. તો આ બંને વાક્યો ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને જે બે વાક્યો આપ્યા છે એમાંથી કોઈ એક વાક્ય છે એ ક્રિયાનું કારણ દર્શાવતું હોય અને બીજું વાક્ય છે એ તેનું પરિણામ દર્શાવતું હોય. તો આવા વિધાનોને જોડવા માટે સો અને ધેરફોરનો ઉપયોગ કરવામાં આવે છે. આટલા કન્જંક્શન તમે જોયા એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કન્જંક્શનનો મુખ્ય ઉદ્દેશ છે વાક્યોને જોડી અને એક વાક્ય બનાવવું.
તો આગળના જે કન્જંક્શન્સ છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.